વિદેશ જવા નકલી ડિગ્રી બનાવનારની ધરપકડ. કોલેજમાં તપાસ કરતા નકલી ડિગ્રીનું કૌભાંડ આવ્યું સામે. સુરતમાં બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી. આ દેશની અંદર જે લોકો અભણ છે, જેમની પાસે પૂરતી શિક્ષા નથી મળી, તેવા લોકોનો ફાયદો ગુનેગારો અવારનવાર રીતના અવનવી રીતના ઉપાડતા હોય છે. ક્યારેક એવું પણ કહી દે છે કે અમે વિદેશ મોકલી દેશું ને ત્યાં જઈને તમારી લાઈફ બની જવાની છે, અને એ જ ચક્કરમાં એ લોકો તો અભણ છે એટલા માટે થઈને તેમની નવી નકલી ડિગ્રી બનાવવામાં આવે છે, નકલી માર્કશીટ બનાવવામાં આવે છે અને તેને વિદેશ મોકલે છે. પરંતુ જ્યારે આ પર્દાફાશ થાય છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે, જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ગુજરાત અને એમાં પણ સુરત જાણે ગુનેગારોનું એપિસેન્ટર બની ગયું હોય તેમ લાગે છે. કારણ કે અગાઉ અનેક ગુના અને નકલી અધિકારીઓને સુરત પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા છે. આજે પણ એક એવી ઘટના સામે આવી છે કે જેમાં અનેક વિદ્યાર્થીઓ જે સક્ષમ ન હોય તેમ છતાંય વિદેશ જવાના સપના જોતા હોય તે લોકો માટે આ ત્રણ આરોપીઓ નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી આપતા હતા, જેના બદલે તે અનેક રકમ પણ ઉઘરાવતા હતા. સુરતમાં અવારનવાર બનતી ડિગ્રીઓની ઘટના છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસના રડારમાં છે. એક લીડ મળતા સુરતના ઉત્તરાણ પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં ઉત્તરાણ પોલીસ સ્ટેશનને તે સમયે તે લોકોની જગ્યા પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે તેમના ઠેકાણામાંથી મોટી માત્રામાં માર્કશીટ અને ડિગ્રીનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાંથી કેટલીક સત્યતા ચકાસવા માટે પોલીસ દ્વારા સંબંધિત યુનિવર્સિટી અને કોલેજમાં આ માર્કશીટો મોકલવામાં આવી હતી. કોલેજ અને યુનિવર્સિટી તરફથી પોલીસને મળેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા જે પણ ડિગ્રી અને માર્કશીટ વેરિફિકેશન માટે મોકલવામાં આવી હતી તેમાંથી કોઈએ જારી કરેલી નથી, અને એટલે જ ડિગ્રી અને માર્કશીટ નકલી હોવાનું સામે આવ્યું હતું. ઉત્તરાણ પોલીસ સ્ટેશન PA શ્રીને જાન્યુઆરી મહિનામાં એવી માહિતી મળેલી હતી કે એમના વિસ્તારમાં કોઈ સમજે એ મહારાષ્ટ્રની નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી અને એને વેચી રહ્યો છે. એ માહિતી આધારે એમણે જાન્યુઆરીમાં રેડ કરી અને ત્રણ ઇસમો છે એમને લઈ આવેલા, અને એમની ઓફિસ અને એમની પાસેના મોબાઈલ એ વિગત ચેક કરતા એમની પાસેથી જે તે સમયે માર્કશીટ ઓરિજિનલ મળી આવેલી હતી મહારાષ્ટ્રની, અને એ સિવાય એમના મોબાઈલ અને એમાં ડેટામાં PDF ફાઇલો પણ માર્કશીટને ડિગ્રીની મળી આવેલી હતી. તો એ આધારે જે યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી, જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું નથી. તે આધારે ગઈકાલે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં ખોટી માર્કશીટ બનાવી અને કાવતરું કરવું એ બાબતની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. આ બાબતે હાલમાં ત્રણ આરોપી છે એમને અરેસ્ટ કરવામાં આવેલા છે. આમાં એક સંજય છે, સંજય ગિલાણી કરીને છે, વિશાલ કરીને અને ધ્રુવિન કોઠિયા કરીને છે. સંજય ગિલાણી છે એ પોતે એક ટુરિસ્ટ વિઝા કન્સલ્ટન્સીનું કામગીરી કરે છે અને 2019 એ આ કામગીરી કરે છે, અને તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આમાં સંજય છે એ મેઇન સૂત્રધાર છે અને એ દિલ્હી અને અન્ય રાજ્યના જે પણ માણસો છે એના સંપર્કમાં છે, અને એમની પાસે સંપર્ક કરી અને જે વિદ્યાર્થીને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય એ જરૂરિયાત મુજબની ડિગ્રી અને માર્કશીટ એ મંગાવે છે. આ સિવાય અન્ય ત્રણ આરોપી છે જે વોન્ટેડ દર્શાવેલા છે, જેમાંથી 2 વિદેશમાં છે અને 1 છે એ હાલમાં વોશઆઉટ છે. જે યુનિવર્સિટીમાં પત્ર લખેલ છે અને હજી માહિતી આવેલી નથી એમાંથી માહિતી મેળવી અને આ સર્ટિફિકેટ એમના તરફથી ઇસ્યુ થયેલા છે કે કેમ એની કાર્યવાહી ચાલુમાં છે. સંજય ગેલાણી હાલમાં જે અત્યારે પ્રાઇમરી ધ્રુવિન કરીને પકડાયો છે એ પોતે એક બીજા કન્સલ્ટન્સી ઓફિસમાં કામ કરતો હતો, ને એનું કામ એ હતું કે જે આવા સ્ટુડન્ટ કે જે જરૂરિયાતવાળા હોય એના કોન્ટેક્ટમાં આવે એ આધારે એ નીલકંઠ કરીને જે હાલમાં વોન્ટેડ દર્શાવેલો છે અને વિદેશમાં છે એની પાસે લઈ જતા અને નીલકંઠ છે એમને જરૂરિયાત મુજબની માર્કશીટ ઇસ્યુ કરતો હતો. પાછળથી તપાસમાં એવું માહિતી મળેલી છે કે નીલકંઠ છે એ હાલમાં જે સંજય ગેલાણીને અરેસ્ટ કરવામાં આવેલો છે એની પાસેથી જ આ માર્કશીટ મેળવતો હતો. એટલે આ લોકો જે સ્ટુડન્ટને બહાર નોકરી કામે કે ભણવા માટે બહાર જવું હોય
અને એમની પાસે ડિગ્રી કે સર્ટિફિકેટ ના હોય તો એમને એ જરૂરિયાત મુજબના ડિગ્રી કે સર્ટિફિકેટ બનાવી આપતા હતા, મંગાવી આપતા હતા. સંબંધિત યુનિવર્સિટી અને કોલેજ તરફથી પોલીસને મળેલા જવાબ બાદ પોલીસે આ મામલે FIR નોંધી છે. આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. પોલીસે પકડેલા આરોપીઓમાં એક સંજય ગિલાની, વિશાલ અને ધ્રુવીનનું નામ સામે આવ્યું છે. આ 3 લોકો તેમના અન્ય સાગરીતો સાથે મળીને નકલી માર્કશીટ અને નકલી ડિગ્રીઓ બનાવતા હતા. એટલું જ નહીં, તેમના બદલામાં મોટી રકમ પણ લેતા હતા. પકડેલા આરોપી સંજય ગિલાની વિઝા કન્સલ્ટન્સીમાં પણ કામ કરે છે. જરૂરિયાતમંદ લોકોને તે નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવીને વિદેશ મોકલતો હતો. અગાઉ આરોપીઓએ કોઈ કેટલાય ગુનેગારો અને વિદ્યાર્થીઓ સાથે આવા ચેડા કર્યા છે તે જોવાનું રહ્યું. સુરતથી સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.